નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 28 ને જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. હિંમતનગર વક્કાપુર ખાતે વહીવાચા બારોટ સમાજમાં સમૂહલગ્નનો પ્રસંગ યોજાયો. હિંમતનગરના વક્તાપુર ખાતે વહીવાચા બારોટ સમાજ દ્વારા સમૂહલગ્નમાં 5 જોડકાએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા. વક્તાપુર ખાતે વહીવંચા બારોટ સમાજના 5 જોડકાએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા ત્યારે સમગ્ર બારોટ સમાજ અને ગાંધીનગરથી આવેલા પ્રકાશભાઈ, ધરતીના લાલ અને બનાસકાંઠા ધાનેરા થાવર મઠથી શ્રી 1008ના હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ, શ્રી 1008ના ગાદીપતિ મહંત પ્રયાગગીરી પીરબાપુએ શિક્ષિત અને સંગઠિત થવાનો ઉપદેશ આપ્યો અને ગુજરાતને ખૂણે ખૂણેથી આવેલી બારોટ સમાજને આશીર્વાદ આપ્યા. હિંમતભાઈની સમગ્ર ટીમને પ્રયાગગીરી પીર બાપુ તરફથી અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા. અહેવાલ જીતુ બારોટ, થરાદ. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877, ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.